મારે રાતના એક સવાય વાગ્યાની ઘટના છે. મારા ઓફિસ પાસે મારા મિત્રને મૂકવા આવ્યો હતો, મારી ગાડી સાઈડ પર હતી, મારી ગાડી ઠોકીને આગળ નીકળી ગયો. મેં એને બૂમા બૂમ કરી, ગાડીને ઊભી નહીં રાખી, આગળ જઈને મેં ગાડીને આગળ દબાવી. મેં તને ખબર પડે છે કે તમારી ગાડી ઠોકી છે, હું તને આટલું બૂમ પાડું છું તો બી ઊભી નહીં રાખતો, તું ગાડીની બહાર આવ. એ ગાડીની બહાર નહીં આવતો, હું ગાડીની એની ગાડીની સામે ઊભો રહી ગયો. મેં તું ગાડીની બહાર આવ. એને મને કૂચરવાની કોશિશ કરી એટલે હું બોનેટ પર ચડી ગયો અને એના પછી 70-80 સ્પીડની સ્પીડમાં એને ગાડી ભગાવી અને 2.5-3 કિલોમીટર મને એને ગોળગોળ ફેરવો. મારા મિત્રોને જાણ થતા મિત્રો બી ચાલુ ગાડી મને સમજાવ્યો કે ભાઈ તું ઊભો રહે, ભાઈ વ્યક્તિ મરી જશે તો બી અમતો નહીં. મેં બી એને સમજાવ્યો હું ફેમિલીવાળો વ્યક્તિ છું, તું ગાડી ઊભી રાખ, હું મરી જવા. મારું નામ દેવ કેતનભાઈ ડેડ છે. કાલે આપણે પાલમાં નિશાલ આર્કેડથી પહેલાંની બાજુ અમારે ગાડી નવ બાબતે સ્લાઇટ આઈડી હતી અને સામેવાળાની ગાડીમાં 6-7 સેન્ટીમીટરનો સ્ક્રેચ આવ્યો હતો ને, જેનાથી એ બહુ ઉગ્ર એગ્રેસિવ થઈ ગયા અને મારા પર ચડવા માંડ્યા. પછી મેં વિચાર્યું કે અટાણે હું ઘરે ચાલ્યો જાઉં, કાલ સવારે પોલીસ સ્ટેશન જઈ આવીશ અને સાહેબને રજૂ કરીશ મારી અરજી કે મારાથી આવી ભૂલ થઈ ગઈ હતી સાહેબ રાતના. અને હું નીકળી ગયો તો ગભરાઈને 2-3 જણા હતા એટલે. પણ પછી જ્યારે હું ગાડી સાઈડમાંથી કાઢતો હતો, ભાઈ અચાનકથી મારી બોનેટ પર ચડી ગયા અને કાચમાં મુક્કા મારવા લઈ ગયા. અને આ બધું જે ઘટના બની ને એમાં હું એટલો બ્લાઇન્ડ થઈ ગયો અને મગજ બ્લેન્ક થઈ ગયું કે મને આમ અંદરથી એટલું બધું વિચારી ના શક્યો કે શું કરવું જોઈએ. અત્યારે પાલ પોલીસ સ્ટેશનમાં એક એક્સિડન્ટનો ગુનો દાખલ થયેલો છે. એના પહેલા આજે એક્સિડન્ટ કરનાર ઈશ્વરના વિરુદ્ધમાં પોલીસે પકડીને એના વિરુદ્ધમાં દારૂ પીવાની પીને ગાડી ચલાવવાનો પણ એક ગુનો દાખલ કરવામાં આવે છે. એની અંદર એક વિડીયો પણ વાયરલ થયેલો છે કે કોઈ વિષમ આરોપીના ગાડી ઉપર બોનેટ ઉપર એને લઈ જતો આવો વિડીયો વાયરલ થયેલો છે. એનામાં ખરેખર આ ફરિયાદી તેમજ આરોપી વચ્ચે થોડી ગાડીની એક્સિડન્ટ થયેલું, એનામાં એમના હાથે બોલા ચાલી થઈ એટલે પેલો ગાડી લઈને આગળ જતો હતો એટલે આ ફરિયાદી ભાઈ એમના આગળ ગાડીને આગળ જતા રહેલા ને બોનેટ પર ચડી ગયેલા. પછી એને થોડી ગાડી આગળ ચલાવી પછી આગળ ગાડી ઊભી રાખી દીધેલી. ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસે આ ગાડીને પકડી અને આ જે ગાડી ચલાવવાળો ઈસમ હતો એ દારૂ પીધેલી હાલતમાં હોય એના વિરુદ્ધમાં 185 MVA મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના ફરિયાદીની અલગથી એક્સિડન્ટની ફરિયાદ પણ લેવામાં આવેલ છે. તપાસ ચાલે છે અત્યારે, બરોબર. ના, હજુ તો જામીન નહીં, પણ એ તો જામીન લાયક ગુનો તો છે જ આ, બરોબર. પણ હવે પોલીસની ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી જામીન આપવામાં આવશે.